એક મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત સાહિત્ય અકાદમીના નવા અધ્યક્ષ તરીકે વિષ્ણુ પંડ્યાની નિમણૂક કરાઈ છે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહિત્ય અકાદમીના અધ્યક્ષ બન્યા છે. ભાગ્યેશ શાહની અધ્યક્ષ તરીકે ટર્મ પૂરું થતા આ નિર્ણય લેવાયો છે. ભાગ્યેશ શાહની નિમણૂકથી અંત સુધીમાં અકાદમી સતત વિવાદમાં રહી છે. સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી વચ્ચેનો વિવાદ સતત ચર્ચામાં રહ્યો હતો અને આખરે વિષ્ણુ પંડ્યા સાહિત્ય અકાદમીના નવા અધ્યક્ષ બન્યા છે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અકાદમીના નવા અધ્યક્ષ. તો વિષ્ણુ પંડ્યા સાહિત્ય અકાદમીના નવા અધ્યક્ષ બન્યા છે. અમારી સાથે ખુદ વિષ્ણુ પંડ્યા જોડ્યા છે. વિષ્ણુભાઈ, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, પરંતુ જે રીતે સાહિત્ય અકાદમીએ અધ્યક્ષ બન્યા છો, કયા કયા ચેલેન્જ આપ માનો છો સાહિત્ય અકાદમી સામે? જો, અભિનંદન માટે ધન્યવાદ. સૌથી પહેલી વાત તો એ છે કે કોઈ પણ સાહિત્ય સંસ્થાનું કામ જ સાહિત્યનો વિકાસ અને સાહિત્યકારોનું સંવર્ધન કરવાનું હોય છે. બાકી બધા વિભાગો નગણ્ય છે. સાહિત્ય અકાદમી પણ ગુજરાતમાં સાહિત્યિક વાતાવરણ પેદા કરે, અને એને માટેની એક હું એમને માટે શબ્દ પણ વાપરું છું કે સાહિત્યની સદભાવના. તો સર્જકોએ તો બાકી બધા મુદ્દાઓ છોડીને ઉત્તમ સાહિત્ય રચવું જોઈએ. એને માટેનો માહોલ બને, એને માટેનું વાતાવરણ બને. એને માટે જો સાહિત્ય અકાદમી શક્ય હોય એટલા જે પ્રયત્નો થઈ શકે એને માટેની જવાબદારી સોંપી છે, તો હું એ બજાવવા માટેનો પૂરો પ્રયત્ન કરીશ. બિલકુલ. સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી આપ જાણો છો કે સતત વિવાદોમાં રહી છે. હવે આ વિવાદોને કઈ રીતે સાઈડમાં રખાશે અને વિષ્ણુ પંડ્યા ક્યાં સુધી હવે આ સાહિત્ય અને ગુજરાતના સાહિત્યને સમગ્ર દેશમાં લઈ જવાનો એક મોટો પડકાર રહેશે? બેશક, આ મારે ફરી વાર એ જ કહેવું છે કે વિવાદમાં કોઈ સવાલ જ નથી, અભિપ્રાયનો સવાલ. હવે સ્વાયત્તતા એ મુદ્દો જ એકદમ નગણ્ય છે. લોકતંત્રમાં દરેક સંસ્થાઓ પોતાની રીતે સ્વાયત્ત જ હોય છે અને સ્વાયત્ત નથી પણ હોતી. જુદી જુદી સંસ્થાઓમાં આપણે જોઈએ છીએ કે લોકતંત્રમાં ચૂંટણી દ્વારા એમાં પણ કંઈ ના કંઈ હોદ્દેદારો નિયુક્ત થતા હોય, પણ પછીથી તેઓ શું કરે છે? તો મૂળ સવાલ નિષ્ઠાનો છે, અને નિષ્ઠા સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા, કમિટમેન્ટ ટુ ધ લિટરેચર. બીજી કોઈ બધી બાબતોની આવશ્યકતા નથી. અને એ દ્રષ્ટિએ ગુજરાત સાહિત્ય અકાદમી દેશભરની જુદી જુદી સાહિત્ય અકાદમીઓ જે છે એની સાથેનો સંપર્ક કરીને, એનો વિચાર વિમર્શ કરીને, એમની એક બેઠક બોલાવીને પણ આગળ ચાલશે. અને ગુજરાતમાં જે વાચાહીન સાહિત્યકાર છે, જેને કોઈ પૂછતું નથી અને છતાં જેનામાં ઉત્તમ કક્ષાનું સાહિત્ય પડ્યું છે, એવી સજ્જતા છે, એ સજ્જતાને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન સાહિત્ય અકાદમી કરશે. અચ્છા વિષ્ણુભાઈ, અમારા જેવા યંગસ્ટર, આપ પણ યંગ જ છો, તો યંગસ્ટર સાહિત્યમાં રસ લે, કારણ કે બહુ ઓછા લોકો રહેશે, તો વિષ્ણુ પંડ્યા એક કામ કરશે કે યુવાનો રસ લે, કોલેજોમાં સાહિત્ય ભણાવાય, મોટા મોટા મેળા થવા જોઈએ, લોકોને વૈભવ છે. ને એ વાત સાચી છે કે યુવાનોને ખાસ કરીને નવી જે 21મી સદીનો યુવાન છે એના ચિત્તમાં ઘણું બધું છે, અને જે છે એને અભિવ્યક્ત કરવા માટે એની પાસે કલમ છે, એની પાસે કમ્પ્યુટર છે, એની પાસે ડિજિટલ યુગ પણ આખો આવડો મોટો છે, અને એ બધા જ માધ્યમો દ્વારા ઉત્તમ સાહિત્ય રચાતું હોય. અને ગુજરાતી સાહિત્ય, હું ગુજરાતનું વધારે કેન્દ્ર સ્થાને રાખું છું, કે ગુજરાતી ભાષા પાસે પરમ વૈભવ છે. કમનસીબે આપણે ત્યાં કેટલીક વાર એવું વાતાવરણ થતું હોય છે કે જેને કારણે સાહિત્ય બાજુ પર ઢંકાઈ જાય છે. શિક્ષણનો સવાલ છે, બાકી બધા સવાલો છે, પણ એની વચ્ચે ગુજરાતી સાહિત્ય, કે જે પ્રેમાનંદ અને ગોવર્ધનરામ ત્રિપાઠી અને કન્યાલાલ મુનશી અને કૃષ્ણલાલ શ્રીધરાણી તેમજ જયરચંદ મેઘાણી જેવા ઉત્તમ સાહિત્યકારોને સર્જી શકે છે, એ 21મી સદીના નવા યુવકોને પણ
એટલી જ ક્ષમતા, કદાચ એના કરતા પણ વધારે ક્ષમતા ધરાવનારો સાહિત્યકાર ગુજરાતમાં જરૂર સજ્જ થશે અને એક વાતાવરણ બનશે, એક માહોલ બનશે. એવી સાહિત્ય અકાદમીની પોતાની એક આ જવાબદારી રહેશે અને એ જવાબદારી નિભાવવા માટેનો પૂરો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર, અને આશા રાખીએ કે યંગસ્ટર ખાસ કરીને જોડાયેલ જે શેક્સપિયર વાંચ્યું છે એ ઝવેરચંદ મેઘાણીને વાંચે, અને આપ અકાદમી દ્વારા લોકોની વચ્ચે જાઓ, યંગસ્ટરને પસંદ કરો, કોલેજોમાં જાઓ, શાળાઓ જાઓ, એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ પંડ્યા કે જેઓ હવે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા અધ્યક્ષ તરીકે તેમની વરણી કરાઈ છે.